नमस्ते विद्यार्थिनी बहनों, धोरण 5 विषय पर्यावरण आसपास पाठ 14 जारे धरती ध्रुजी उठी। कोई दुर्घटना सर्जाई छे त्यारे मानव जीवन खोरवाई जाय छे के मुश्किली में मुकाई जाय छे। आवी विकट परिस्थिति सर्जनार दुर्घटना ने आपत्ति कहे छे। धरतीकंप एटले के भूकंप, सुनामी, पूर, अनावृष्टि, अतिवृष्टि, वावाझोडू, दावानळ, ज्वाळामुखीनुं फाटवुं, भूस्खलन वगैरे कुदरती आपत्तिओ छे। आपत्तिओ बे प्रकारनी होय छे। पहेलुं छे कुदरती आपत्तिओ, एमां धरतीकंप, पूर वगैरे। बीजुं छे मानव सर्जित आपत्तिओ, एमां आवे युद्ध हुल्लड़ वगैरे। पृथ्वीना पेटाणमां थता प्लेटोना हलन चलनने लीधे पृथ्वी सपाटीनो अमुक भाग आकस्मिक रीते ध्रुजी उठे छे, तेने धरतीकंप के भूकंप कहे छे। धरतीकंपनो पूर्वानुमान करवू शक्य नथी। धरतीकंपना उद्भव स्थानने भूकंप केन्द्र कहे छे। ते मोटे भागे पृथ्वीनी सपाटीनी नीचे पृथ्वीना पेटाणमां होय छे। धरतीकंपनी तीव्रतानुं मूल्य रिक्टर स्केलमां मपाय छे। विनाशक होय तेवा धरतीकंपनी रिक्टर स्केल पर तीव्रता 7 થી વધુ હોય છે। ભુજ અને કાશ્મીર બંનેના ધરતીકંપની તીવ્રતા 7.5 થી વધુ હતી। હવે પાઠ 14માં આપણે જોઈએ કે ખરાબ સ્વપ્ન। મદદ મદદ મને બચાવો, આ ઉ દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડારાડ થતી હતી। ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા। મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ। મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ। તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી। તે એવું જ ખરાબ સ્વપ્ન હતું। ધરતીકંપ આવ્યાને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો, પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી અનુભવું છું। હું જસમાં છું। હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું। જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી। તે 26 જાન્યુઆરી 2001નો દિવસ હતો। ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા। અચાનક મેદાન હલવા લાગ્યું, લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા। કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું હતું અને શું કરવું, બધે જ ગભરામણ હતી। જો ચિત્ર આપ્યું છે આપણને, થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું હતું। પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા નીચે અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા। તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી, જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી। ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું, ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા। ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી। અમારા ગામના 6 લોકો મરી ગયા। મારા નાનાજી પણ પડી ગયેલા, ઘર નીચે દબાઈ ગયા હતા। મારી માતા રડ્યા કરતી હતી। મારી માતાને જોઈને હું પણ રડતી હતી। આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું। મોટા બાપુ, જે અમારા ગામના સરપંચ છે, તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું। તેમણે તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા। ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા। કલ્પના કરો, ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર, ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શક્યા ન હતા। દરેક સમયે અમને ચિંતા રહેતી કે ફરીથી ધરતીકંપ આવી જશે તો? ચર્ચા કરો અને લખો। પ્રશ્ન પૂછ્યો છે, તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે? હા, મારા જન્મ પહેલાંથી મારા મમ્મી પપ્પા અમદાવાદમાં રહે છે। વર્ષ 2001માં આવેલા ધરતીકંપનો તેઓએ સામનો કર્યો હતો। પ્રશ્ન બીજો, તેવા સમયે કોણે મદદ કરી હતી? યાદી બનાવો। તેવા સમયે તમારે જેણે મદદ કરી હોય તેની તમારી યાદી બનાવવાની છે।
तो के दाखला तरीके के ते समय सोसायटी व्यक्तिओ सेवाभावी कार्यकरो अग्निशामक दल और समाजसेवा संस्थाओं तेमने मदद करी थी। केटलीक सरकारी अने एनजीओ संस्थाओं लोगों ने खोराक पानी और कपड़ा की मदद करी थी। नेताओं पोताना कार्यक्षेत्र में मदद करी थी। सरकारी डॉक्टर नर्स तथा खानगी हॉस्पिटल डॉक्टरों वगैरह घायल और मुसीबतों में रहेला लोगों की सारवार करी थी। केटलाक वेपारी संगठनों लोगों ने जीवन जरूरियात वस्तुओं पैकेट स्वरूपे आपी थी। स्थानिक राज्य की सरकारी सहाय मिली थी। गुजरात और अन्य राज्य शहरों में आपत्तिग्रस्त लोगों ने घनी सहाय मिली थी। भारतीय सेना जवानों आया था तंबू और अन्य सहाय पण करी थी। मदद आवी धरतीकंप आव्याना थोड़ा दिवसों पछी बीजा शहरों में लोग शू थे जोवा माटे आवता हता। तेओ खोराक दवाओ अने कपड़ा लईने आव्या हता। दरेक व्यक्ति आ वस्तुओ लेवा दौड़ता जता हता। अमने जे कपड़ा मळ्या ते घणा जुदा हता अने आवा कपड़ा पहला क्यारे पहेर्या न हता। शहरोना अलग अलग जूथोए अमने तंबू बांधवामां मदद करी। आ प्लास्टिकना तंबूओमां आवी ठंडीमां रहेवू खूब ज मुश्किली भर्युं हतुं। તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા। તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા। અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી। તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા। ઇજનેરો અને સ્થપતિઓ એટલે કે આર્કિટેક્ટ્સ એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી। તેઓએ કહ્યું આ રચનાથી ધરતીકંપમાં घर ने वधु नुकसान थशे नहीं, परंतु अमारा लोको थोड़ा डरता हता। जो आ लोको अमारा घरों बांधशे तो अमारू गाम अमारा जूना गाम जेव लागशे नहीं। तेथी गाम लोकोए विचार्यू कि तेओ तेमना घर तेओनी मदद थी पोते बांधशे। इजनेरो अने स्थपतिओनु जूथ गामनी शाळा बनावशे। अमारा गामना पुनर्वसन माटे અમે બધાએ સાથે મળીને કામ કર્યું। ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા અને છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવ્યા। અમે તેમને એકબીજા પર ગોઠવી દિવાલો બનાવી અને દિવાલોને ચૂનાથી ધોળી અને તેને સુંદર ભાતચિત્રો અને નાના નાના આભલાથી શણગારી હતી। અમે છાપરું બનાવ્યું। હવે અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું।